छे गरीबोना कूबामां તેલનું ટીપું દોહેલું અને શ્રીમંતોની કબરો. આ જાતિ આધારિત જનગણનાના મુદ્દાને લઈને રાહુલ ગાંધીએ દેશની સંસદમાં વૈધક પ્રશ્ન ઉપાડ્યા હતા. સંસદમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને કહેવાય છે કે સૌનો સાથ સૌનો વિકાસ, પરંતુ છે ગરીબોના કુબામાં તેલનું ટીપું દોહેલું અને શ્રીમંતોની કબરો પર ઘીના દીવા થાય છે. મને એ જ સમજાતું નથી કે સાને આમ થાય છે. નમસ્કાર, આપની સાથે હું છું હાર્દિક સિંગોડ. આજે વાત કરવી છે જાતિ આધારિત જનગણના. દેશમાં આર્થિક અસમાનતા એ દેશનું સૌથી મોટામાં મોટું દૂષણ છે. એટલે કે ગરીબો, પીડિતો અને વંચિતોને આજના સમયમાં ન્યાય કેમ નથી મળતો? વાત જાતિ આધારિત જનગણના પણ કરવી છે. આપણા દેશમાં એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી વગેરે ઘણી બધી જાતિઓ આવેલી છે. તમામ જાતિઓના ધર્મના લોકો પણ આપણા દેશમાં વસે છે, સાથે સાથે તમામ જાતિના લોકો પણ આપણા દેશમાં વસવાટ કરે છે. હવે તમામ જાતિઓનું ઉત્થાન કરવા માટે દેશની અંદર જાતિ આધારિત જનગણના હાલ અત્યારે જરૂરી બને છે. થોડાક સમય પહેલાં બિહાર રાજ્યમાં બિહાર સરકાર, જેડીયુ સરકાર, નીતિશ કુમારે પોતાના રાજ્યમાં જાતિ આધારિત જનગણનાની શરૂઆત કરાવી, જેથી આ રાજ્યની અંદર પછાત વર્ગ તો હતો પરંતુ એનાથી વધુ અતિ પછાત વર્ગ પણ સામે આવ્યો અને ખ્યાલ આવ્યો કે આ જાતિઓના પ્રમાણમાં આ જાતિની અંદર ખૂબ અતિ પછાત વર્ગ પણ છે. જ્યારે જાતિ આધારિત જનગણના કરવામાં આવી બિહાર રાજ્યની અંદર નીતિશ કુમાર દ્વારા, ત્યારે ઘણો બધો રાજ્યનો ખ્યાલ આવ્યો. ત્યારબાદ હવે રાજસ્થાન અશોક ગેહલોત સરકાર છે, કોંગ્રેસની સરકાર છે, અને કોંગ્રેસ સરકારે પણ હવે જાતિ આધારિત જનગણના કરવાનું મૂળ પણ બનાવી લીધું છે. જાતિ આધારિત જનગણનાની મુખ્ય ઉદ્દેશની જો વાત કરીએ તો જેટલી જેની સંખ્યા એટલી એની ભાગીદારી. ત્યારબાદ આપણા રાજ્યમાં, આપણા દેશમાં કઈ જાતિના કેટલા પીડિતો છે, વંચિતો છે, શોષિતો છે, કોને કેટલું શિક્ષણ ઓછું આપવામાં આવે છે, કયો જાતિ છે. ધારો કે આદિવાસી વિસ્તારની જો વાત કરીએ તો તે ખૂબ પછાત વર્ગ છે. તો તમામનો જો ખ્યાલ કરવો પડશે, ખ્યાલ લેવો પડશે અને ખ્યાલ આપણે જાણવો પડશે, તો જાતિ આધારિત જનગણના કરશું તો ચોક્કસથી આ તમામ વિષય પર આપણને ચોક્કસથી ત્યાગ મેળવી શકાશે. આ જાતિઓને મુખ્ય ધારામાં લાવી અને તેમના વિકાસ કરવા માટે જાતિ આધારિત જનગણના કરવી એ અત્યારે ખૂબ જ જરૂરી બને છે. જાતિ આધારિત જનગણનાના મુદ્દાને લઈને રાહુલ ગાંધીએ દેશની સંસદમાં વૈધક પ્રશ્ન ઉપાડ્યા હતા. રાહુલ ગાંધીએ પ્રશ્ન એ ઉપાડ્યો હતો કે ઓબીસી સમાજમાં, દેશની સંસદમાં ઓબીસી સમાજના સેક્રેટરી કેટલા. ત્યારબાદ સામે આવ્યું કે દેશની સંસદમાં 90 સેક્રેટરી છે, જેમાંથી ફક્ત 3 ઓબીસી સમાજના સેક્રેટરી હતા તે જોવા મળ્યા હતા. ગુજરાતની કરીએ તો ગુજરાતમાં જાતિ આધારિત જનગણના કરવામાં આવે તો ગુજરાતની અંદર કઈ જાતિની કેટલી સંખ્યા છે તે જાણી શકાશે અને તે મહત્વનો મુદ્દો બની શકે છે. કારણ કે આવનારા દિવસોની અંદર, થોડાક મહિનાની અંદર જ્યારે લોકસભાનું ઇલેક્શન ગુજરાતની અંદર આવનારું છે, ત્યારે જાતિ આધારિત જનગણના કરવામાં આવશે તો ચોક્કસથી જાતિના પરિવર્તનો અલગ અલગ આવશે. અને હાલ અત્યારે ગુજરાતની અંદર કોંગ્રેસ છે તે એક્શન મોડમાં આવી છે અને કોંગ્રેસ છે, અમિત ચાવડા છે, તમામ લોકોએ હાલ અત્યારે આ મુદ્દાને વેગવંતો પણ બનાવ્યો છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને કહેવાય છે કે સૌનો સાથ સૌનો વિકાસ, પરંતુ ગુજરાતની અંદર જાતિ આધારિત જનગણના જો કરવામાં આવે તો દેશની અંદર અને ખાસ કરીને ગુજરાતની અંદર શોષિતો કેટલા છે, પીડિતો કેટલા છે અને વંચિતો કેટલા છે અને કઈ જાતિનું કેટલું મહત્વ છે, કેટલી સંખ્યા છે, કેટલું તેમનું પરિબળ છે, તે તમામ જાણવું ખૂબ જરૂરી છે. એટલે કે હવે ભારતીય જનતા પાર્ટી સૌના સાથ અને સૌના વિકાસની વાત કરતી હોય તો સાથે સાથે જાતિ આધારિત જનગણના કરી અને ત્યારબાદ સૌનો સાથ સૌનો વિકાસ કરે તો સૌથી યોગ્ય ગણાશે.